મોર્નિંગ સ્ટુડન્ટ્સ, તમને રમત રમવી ગમે છે? મજા પડે ને રમત રમવાની? તો તમે કઈ કઈ રમત રમો છો કહો તો મને. મેદાનની રમતો રમો. મેદાનમાં કઈ રમત રમાય? ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી, બરાબર ને? અને જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તો મેદાનમાં નહીં જવાય, તો ત્યારે તમે ક્યાં રમત રમો? ઘરમાં, બરાબર ને? તો ઘરમાં કઈ કઈ રમત રમો? સાપ સીડી, લૂડો વગેરે. હવે મને કહો કે જે ચિત્રો હોય એ ચિત્રોના ટુકડા કરવાના અને પછી એમાંથી એક સરસ મજાનું ચિત્ર બનાવવાનું, એવી કોઈ રમત રમો છો તમે? એ રમતનું નામ શું? કઈ રમત? પઝલ, બરાબર ને? તો આજે આપણે પણ આવી જ એક પઝલ વાળી સરસ રમત રમવાના છે. તમને મજા પડશે, રમીએ આપણે. ચાલો, મારી પાસે અહીં આ ટ્રેમાં પ્રાણીઓના ચિત્રના ટુકડા છે. આ ટુકડાને આપણે જોઈન્ટ કરીને એક સરસ મજાનું ચિત્ર બનાવવાનું છે અને તે કયું પ્રાણી છે તે જોવાનું છે. ચાલો ત્યારે જોઈન્ટ કરીએ આપણે. જુઓ, ચાલો, હું અહીં એક ચિત્ર બનાવી રહી છું, તેને તમે જોજો. આ ટુકડાને આપણે અહીં જોઈન્ટ કરીશું. રીતે તમારે પણ જોઈન્ટ કરવાનું છે. જુઓ, આપણું ચિત્ર તૈયાર. હવે કયા પ્રાણીનું ચિત્ર બન્યું છે? આ સિંહ, બરાબર ને? સિંહ તો કોણ કહેવાય? જંગલનો રાજા. બધા પ્રાણીઓ સિંહથી ડરે, બરાબર ને? હવે આપણે બીજું ચિત્ર બનાવીશું. ટુકડાને જોતા જવાનો અને ક્યાં આવે છે તે પ્રમાણે ગોઠવતા જવાનો. અરે વાહ, કેવું સરસ ચિત્ર બન્યું! આ ચિત્ર તો કોનું છે? વાંદરાનો, બરાબર ને? વાંદરા ભાઈ તો એક ઝડપટથી બીજા ઝડપટ કૂદકા મારે અને બધાને હેરાન કરે અને શું બોલે? ખૂબ મજા આવે છે ને ચિત્ર બનાવવાની? તો આપણે હજી એક ચિત્ર બનાવીએ. જુઓ, ટુકડાને બરાબર જોતા જવાનો અને પછી એને જોઈન્ટ કરતા જવાનો.
આપણા હાથીભાઈ તૈયાર. મજા આવી ને બાળકો તમને પઝલ રમવાની? પઝલ માંથી આપણે શું શું બનાવ્યું? હા, સિંહ, વાંદરો અને હાથીભાઈ બનાવ્યા. એમાં ખૂબ મજા આવી. તો હવે આપણે આ કાગળ માંથી કૂતરાનું મોં બનાવતા શીખીશું. હું જે પ્રમાણે કરું એ પ્રમાણે તમે મારી સાથે કરજો. ચાલો ત્યારે તૈયાર બધા? ચાલો સૌથી પહેલા આ રીતે એક કાગળ લેવો. આ કાગળને આ રીતે વાળી દેવો. વાળ્યું તમે બધાએ? હવે આ કાગળને અહીંયાથી વચ્ચે દેખાય આ રીતે વચ્ચે આંગળી મૂકો અને આ છેડાને પકડો. હવે આ છેડાને આ રીતે વાળી દેવો. એ જ રીતે બીજા છેડાને પણ અહીંયા વચ્ચેથી વાળી દેવો. વાળ્યું તમે બધાએ? હવે કાગળને ઉલટું કરી દેવો. ઊંધું કરો અને અહીંયા દેખાય છે ત્રિકોણ જેવો ભાગ. આ ત્રિકોણ જેવા ભાગને અંદરની બાજુ આ રીતે વાળી દેવો. એ જ રીતે આ છેલ્લે જે નીચેના બે ભાગ દેખાય છે બે પાના, એને પણ આ રીતે અંદરની તરફ વાળી દેવો. હવે આપણે આ કાગળ પર માર્કર પેનની મદદથી આંખ દોરીશું. અને હવે કૂતરાનો મોં દોરીશું. જુઓ આપણું કૂતરાનું મોં તૈયાર. દેખાય છે ને તમને બધાને? કેવું સરસ બન્યું છે! મજા આવી ને તમને? તો આવા બીજા ચિત્રો તમે તમારી જાતે બનાવો. આવજો, ફરી મળીશું.